નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજે સમજવું છે કે વાતાવરણમાં જે પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં હવામાન વિભાગે આગાહી નહોતી કરી કે વરસાદ પડવાનો છે ત્યાં પણ સામાન્ય છૂટોછવાયો વરસાદ પડ્યો છે સાથે જ ડાંગ અને બધા જ વિસ્તારોમાં ગઈકાલથી જ સામાન્ય છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ ગઈ છે ભરૂચની આસપાસ પણ વરસાદ પડ્યો છે એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે વિન્ડીના માધ્યમથી પહેલાં સમજીએ કે આજે કાલે અને ત્રીજી તારીખ સુધીમાં એટલે ત્રણ દિવસની જે આગાહી હતી એમાં કેટલો બદલાવ આવ્યો છે આજની સ્થિતિ જોઈએ તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક સામાન્ય છૂટોછવાય વરસાદ કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પહેલી અને બીજી તારીખે વરસાદની સંભાવનાઓ છે બીજી તારીખે ગુજરાતના મધ્યના ઉત્તરના અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ત્રીજી તારીખે વહેલી સવારથી જ સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે વિંડીની જે આગાહી છે એ પ્રમાણે ત્રીજી તારીખે સવાર સુધીમાં વાતાવરણમાં ફરીથી બદલાવ આવશે અને મધ્યના ભાગોમાં અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડશે અને પછી ક્યાંય જ વરસાદ પડવાની સંભાવનાઓ નથી દેખાઈ રહી જ્યારે હવામાન વિભાગની જે આગાહી હતી એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે પણ વિંડીમાં એવું દર્શાવી રહ્યા છે કે બીજી તારીખે એટલે કાલે સૌરાષ્ટ્ર સાથે સાથે કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બધી જ જગ્યાએ વરસાદ પડવાનો છે આ વિંડી વિંડીની જે આગાહી હતી એ પ્રમાણે છે આપણે જે પ્રમાણે વાત કરી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા બન્યું છે જેના કારણે ઉપરના જેટલા પણ પ્રદેશો છે એ બધી જ જગ્યાએ અત્યારે હિમવર્ષા થઈ રહી છે ભેજવાળા પવનો આપણી તરફ ખેંચાઈ રહ્યા છે ભેજવાળા પવનો જ્યારે આપણી તરફ ખેંચાય છે ત્યારે માવઠું પડવાની સંભાવનાઓ હોય છે હવામાન વિભાગની આગાહી જોઈએ તો પહેલી તારીખથી લઈ અને પાંચમી તારીખ સુધીની આગાહી છે બનાસકાંઠા પાટણમાં પહેલી અને બીજી તારીખે લાઇટ એન્ડ મોડરેટ ટ્રેન એટલે સામાન્ય વરસાદ પડી શકે છે મધ્યમ વરસાદ પડી શકે છે સાથે જ ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ છે એટલે કે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે મહેસાણામાં બીજી તારીખે આગાહી છે આજે વરસાદ નહીં પડે સાબરકાંઠામાં પણ આજે વરસાદની આગાહી હતી સાથે સાથે કાલે પણ વરસાદની આગાહી છે ગાંધીનગરમાં બીજી તારીખે વરસાદની આગાહી અરવલ્લીમાં પહેલી અને બીજી બંને તારીખે સામાન્ય વરસાદની આગાહી ખેડા અમદાવાદ આણંદ બરોડા અને પંચમહાલમાં બીજી તારીખે સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ દાહોદમાં પહેલી અને બીજી તારીખે બંને દિવસે સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી આગાહી છે મહીસાગરમાં પણ પહેલી અને બીજી તારીખે સામાન્ય વરસાદની આગાહી છોટાઉદેપુરમાં બીજી તારીખે જ્યારે નર્મદા ભરૂચ અને સુરતમાં એક તારીખથી લઈને પાંચ તારીખ સુધી કોઈ આગાહી કરવામાં નથી આવી હવામાન વિભાગે કોઈ આગાહી નથી કરી પરંતુ આજે ભરૂચના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે એટલે આજે વિસ્તારોમાં આગાહી કરવામાં નથી આવી એ વિસ્તારોમાં પણ સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે ડાંગમાં પહેલી તારીખે નવસારી વલસાડ તાપી આ બધી જ જગ્યાએ પહેલી તારીખે એટલે આજે વરસાદની સંભાવનાઓ દાદરા નગર દમણ બધી જગ્યાએ આજે વરસાદની સંભાવનાઓ બીજી તારીખથી લઈને પાંચમી તારીખ સુધી ક્યાંય જ વરસાદની આગાહી હવામાન વિભાગે નથી કરી સુરેન્દ્રનગરમાં આજે વરસાદ નહીં પરંતુ કાલે આગાહી છે વરસાદની રાજકોટમાં પહેલી અને બીજી તારીખે વરસાદની આગાહી જામનગરમાં આજે વરસાદની આગાહી આજે સૌથી વધારે આ ચર્ચામાં એટલે હતું કારણ કે અંબાણી ફેમિલીનું ફંક્શન શરૂ થઈ ગયું છે પહેલી તારીખથી ત્રીજી તારીખ સુધીમાં અને એમાં હવામાન વિભાગે આગાહી આપી છે કે આજે વરસાદ પડી શકે છે સામાન્ય છૂટો છવાયો જામનગરમાં પણ વરસાદ પડવાનો છે પોરબંદરમાં પણ પહેલી તારીખે વરસાદની આગાહી પછી બીજીથી લઈને પાંચમી સુધી કોઈ જ આગાહી નહીં જૂનાગઢમાં પહેલી અને બીજી તારીખની આગાહી છે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં બીજી તારીખની આગાહી છે વરસાદની મોરબીમાં પહેલી અને બીજી દ્વારકામાં પહેલી તારીખે ગીર સોમનાથમાં પહેલી અને બીજી તારીખની આગાહી છે બોટાદમાં બીજી તારીખની આગાહી છે કચ્છમાં પહેલી અને બીજી તારીખની આગાહી છે એટલે જે રીતની આપણે વાત કરીએ એ રીતના જ્યાં પણ વરસાદ પડવાનો છે ત્યાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થવાની છે એટલે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ મેપમાં પણ તમને દેખાતું હશે કે અહીંયા વીજળી દેખાતી હશે વીજળીનો જે સાઇન છે બનેલો એ સાઇન બતાવે છે કે આ જ્યાં પણ વરસાદ પડશે ત્યાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પણ ગાજવીજ સાથે વરસાદ પડશે તમને વાતાવરણમાં પલટો આજથી દેખાઈ ગયો હશે જો તમે ક્યાંય ભરૂચની આસપાસ રહો છો કે પછી ક્યાંય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રહો છો તો આજે ત્યાં કાળા વાદળો પણ તમને દેખાયા હશે અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો છે બાકી બધા જ વિસ્તારોમાં ભેજવાળો પવન અને ગરમીનો અનુભવ થતો હશે તમને કારણ કે ભેજવાળા પવનો એ બધા જ વાદળો ખેંચીને લાવ્યા છે અને ટૂંક જ સમયમાં માવઠું પડવાની સંભાવનાઓ છે ઘણી બધી જગ્યાએ સામાન્ય છૂટો છવાયો વરસાદ પડશે ગાજ વીજ સાથે વરસાદ પડશે અને ખેડૂતો માટે આ માઠી સ્થિતિ છે કારણ કે જ્યારે જ્યારે પાક લેવાની વારી આવે કે પાક જ્યારે પૂરો થઈ જાય ત્યારે વારી આવે ત્યારે વરસાદ પડે છે માવઠું પડે છે એટલે આ વખતે પણ ઉનાળો પાક અમુક ખેડૂતોએ લેવાની શરૂઆત કરી દીધી છે અમુકને બાકી છે તો એની પહેલા માવઠું પડ્યું છે અને આ બદલાતા વાતાવરણને કારણે સૌથી વધારે ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપણે જ્યાં સુધી ઘરમાં રહીએ છીએ ત્યાં સુધી આપણને કોઈ જ વાંધો નથી હોતો કે ક્યારે પણ વરસાદ પડે પણ અમુક લોકો એવા છે અમુક વ્યવસાય એવા છે જે આખા હવામાન પર નિર્ભર હોય છે અને બધાને ખૂબ જ તકલીફ પડે છે અત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહેલી બીજી અને ત્રીજી તારીખે વરસાદની સંભાવનાઓ છે આ જે સેટેલાઇટ મેપ અને હવામાન વિભાગ જે આગાહીઓ કરતા હોય છે એ બદલાતી રહેતી હોય છે કારણ કે ગઈકાલે આપણે જે આગાહી જોઈ એનાથી આજે પણ આગાહી બદલાઈ શકે છે अमुक विस्तारों के जेनु नामो निशान नहोतु के अहींया वरसाद पड़शे ए विस्तारों में पण हवे वरसाद पड्यो छे तो हवामान विभाग शुं आगाही करी रह्युं छे ते सांभळीए वाले दिनों के लिए जो गुजरात के लिए फोरकास्ट दिया गया है वो डे वन के लिए ड्राई वेदर प्रेवेल करेगा और डे टू और डे थ्री में लाइट से मॉडरेट रेन साथ में ही थंडरस्टॉर्म होने की चांसेस हैं आइसोलेटेड और देवन में जो ज़िले हैं जहाँ पे हल्की मतलब लाइट से मॉडरेट रेनफॉल और साथ में ठंडे स्टॉन होंगे वो ज़िले हैं नॉर्थ गुजरात के बनसकांठा सावरकान्ठा पाटन और साउथ गुजरात ड्राई रहेगा और सौराष्ट्र की बात बात करेंगे तो सौराष्ट्र रीजन के जो ज़िले हैं वो है द्वारका है जामनगर है मोरबी है और ये गिर सोमनाथ और कच्ची जहाँ पर आइसोलेटेड प्लेसेस में लाइट से मॉडरेट रेन होगी और साथ में ठंडे स्टॉर्म होंगे